गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्कार। आजना पावन प्रसंगे अहीं पधारेल अतिथिगण, भाइयों बहनों, मित्रों स्नेहीजनों, वडिलो तेमज नाना भूलकाओ, करे करे आप सौना आगमन थी आ प्रांगण खिली उठ्यो छे। આજે અષાઢી પૂનમનો દિવસ, જે આપણા સૌ માટે ખૂબ જ મોટો દિવસ છે। અષાઢી પૂનમને ગુરુ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે આજના દિવસે ચારો વેદના જ્ઞાની અને આ વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો। માટે આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પર્વને આપણે ધૂમધામથી મનાવીએ છીએ। મિત્રો, ગુરુ શિષ્યની પરંપરા તો આપણા દેશમાં વર્ષોથી ચાલતી આવી છે। વશિષ્ઠ અને એમના શિષ્ય રામ અને લક્ષ્મણ, દ્રોણાચાર્ય એમના શિષ્ય પાંડવ અને એકલવ્ય, સાંદીપની જેમના શિષ્ય કૃષ્ણ અને બલરામ, સંત રૈદાસ જે મીરાના ગુરુ હતા, અને એવા તો અનેક ગુરુઓ અને શ્રેષ્ઠ શિષ્યોની સૂચિ લાંબી બને એમ છે। દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનો વિશેષ મહત્વ હોય છે, કારણ કે ગુરુનો અર્થ છે ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ। જે વ્યક્તિને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ મનુષ્યના જીવનને સુંદર બનાવે છે, અને એ મનુષ્યના જીવનની સૌંદર્યતા ત્યારે નીખરે જ્યારે એ સાચા ગુરુને પ્રાપ્ત કરી તેમના ઉપદેશોને શિરોમાનને રાખી પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે, અને એ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે। શાસ્ત્રોમાં તો માતા પિતાને પ્રથમ ગુરુ માનવામાં આવ્યા છે, એનું સ્થાન તો સર્વોપરિ જ છે, પરંતુ કહેવાય છે ને કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ન કટે, ભલે ને વાંચો ચારો વેદ। મિત્રો, બાળક જ્યારે ચાલતા શીખે ત્યારે એના પિતા એમને આંગળી પકડીને ચાલતા શીખવાડે છે, અને બાળક જ્યારે માટી ખાઈ જાય છે ત્યારે માતા એને ટકોર કરે છે, એના પર ક્રોધ કરે છે। મિત્રો, ગુરુનું પણ કંઈક એવું જ છે કે જે વ્યક્તિની આંગળી પકડીને જીવનના સન્માર્ગે લઈ જાય છે અને વ્યક્તિના અંદર રહેલા દોષને સુધારવા માટે ટકોર પણ કરે છે। આ તો થઈ ગુરુજનોની વાત તેમજ ગુરુજનોના દ્રષ્ટિકોણની વાત, પરંતુ શિષ્યોનો દ્રષ્ટિકોણ એક સરખો ઉપદેશ સાંભળનારા શિષ્યોના દ્રષ્ટિકોણ પણ વિભિન્ન હોય છે, કારણ કે દરેકની અંદર રહેલી માન્યતાઓ વિચારો અલગ હોય છે। માટે એક સુંદર પ્રસંગ મને યાદ આવે છે। એક ગુરુ તેમના શિષ્યો સાથે વિહાર કરવા નીકળેલા, ત્યાં ગુરુ શિષ્યોની નજરે એક દ્રશ્ય પડ્યું। એક છોકરાએ આંબાના વૃક્ષ પર જોરદાર પથ્થર માર્યો અને એક રસદાર કેરી પહેલા છોકરા આગળ આવીને પડી। ગુરુએ એક શિષ્યને પૂછ્યું, બોલ વત્સ, તું આમાંથી શું શીખ્યો? શિષ્યએ જવાબ આપ્યો, ગુરુદેવ, આમાં મને આંબાની ઉદારતાના દર્શન થાય છે કે પથ્થર મારનારને તે કેરી આપે છે। માણસે આંબા જેવું બનવું જોઈએ, સજ્જન અને ઉદાર। એ જ પ્રશ્ન ગુરુએ બીજા શિષ્યને પૂછ્યો, એણે જવાબ આપ્યો, ગુરુદેવ, મને તો આમાં એક જ વાત દેખાય છે કે જગત હરામી બની ગયું છે, પથ્થર માર્યો એટલે આંબાએ કેવી રીતે કેરી આપી? આ જગતમાં તાકાતનો પરચો બતાવ્યા વગર કોઈ કંઈ આપતું નથી, પછી તે આંબો હોય કે માણસ, પણ જરાક લાલ આંખ દેખાડો એટલે તરત જ આપી દે। માંગવાથી કશું મળતું નથી, મારવાથી મળે છે। એક જ ગુરુના બે શિષ્યો પણ બંનેની દ્રષ્ટિ અને અભિગમ જુદા। આપણે કેવો અભિગમ રાખવાનો છે અને આપણી આંખો પરના ચશ્માના કાચ કેવા રંગના રાખવાના છે તે આપણે જ નક્કી કરવાનું છે। આપણા ચશ્માના કાચના રંગ જે રંગના હશે એ રંગનું જગત દેખાશે, અને આ પ્રસંગ પરથી આટલું તો જીવનમાં ઉતારી શકી કે ગુરુ પ્રત્યેનો દ્રષ્ટિકોણ, એમના ઉપદેશ પ્રત્યેનો દ્રષ્ટિકોણ હંમેશા સકારાત્મક રાખીએ, અને જગતના દરેક ગુરુને વંદન કરી અને છેલ્લે એટલું કહીશ
કાષ્ટને ચંદન કરે ઉરને નંદન કરે એવા ગુરુને ભલા કોણ ન વંદન કરે ગુરુ એસા ચાહીએ જૈસા પૂનમ ચંદ તેજ દિયે તપે નહીં ઉપજાવે આનંદ તેજ દિયે તપે નહીં ઉપજાવે આનંદ અસ્તુ ભારત માતા કી જય